નમસ્કાર. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુ શાશ્વત પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી પૂજ્ય દાસારામ બાપાના ચરણોમાં લાખેણા વંદન અને દિવ્ય સ્વરોના સ્વામી પંડિત ઓમકારનાથ ઠાકોરની નગરી ભરૂચના પ્રબુદ્ધ નગરજનો વડીલો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોને દિવ્ય શબ્દોના સ્વામી નરસિંહનગર જુનાગઢની દીકરી રાધા મહેતાના શબ્દ. છોડી ઉત્પાત નિરાતને પંપોસીએ જરા, છોડી બધું જાતને પંપોસીએ જરા. અંધારની પછીતમાં અજવાશ પણ હશે, છોડી બધું રાતને પંપોસીએ જરા. ચાવી મળી જશે કે સફળતા પણ મળી જશે, આવી પડેલી મતને પંપોસીએ જરા. છોડી બધું જાતને પંપોસીએ જરા, સૌ સાથે મળીને જાતને પંપોસીએ જરા. કેટલો ઉત્તમ વિચાર છે કે આજે આ સુંદર અવસરે આપણે બધા એકત્રિત થયા છીએ, ત્યારે બધું છોડીને સૌ સાથે મળીને જાતને પંપોસીએ જરા. સાંપ્રત સમયમાં આપણી સામે જે અનેક મુશ્કેલીઓ રહેલી છે, પડકારો રહેલા છે, એને જો નાથીને આપણે પ્રગતિ કરવી હશે તો એના માટેનો સૌથી પ્રથમ ઉકેલ છે કે જાતને પંપોસવી પડે. કેટલો ઉત્તમ ઇતિહાસ રહેલો છે કે ઇક્ષ્વાકુ વંશ, સૂર્યવંશના પ્રતાપી રાજા સગરના પુત્રો જ્યારે સંજોગવશાત કપિલ મુનિના ક્રોધાગ્નિમાં બળી મર્યા, ત્યારે સગર રાજાના પૌત્ર અંશુમાને પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તપ આદર્યા. એમના પુત્ર રાજા દિલીપે પણ આ તપને આગળ વધાર્યું અને એમના પુત્ર અને પ્રતાપી રાજા ભગીરથે પણ પોતાનું સમગ્ર જીવન આ તપ પાછળ ખર્ચી નાખ્યું. ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. ત્રણ પેઢીના આ તપ પડ્યા ત્યારે શિવજીની જટામાં ઝીલાયેલા ગંગાજી ધીમી ધાર સ્વરૂપે આ ધરતી પર રેલાયા, જેના પાવન સ્પર્શથી ભગીરથ રાજાના પૂર્વજોને મોક્ષ મળ્યો. આટલો ઉત્તમ ઇતિહાસ ધરાવતો આ સગર સમાજ જ્યારે સંત શિરોમણી પૂજ્ય દાસારામ બાપુજીની પુણ્યતિથિ નિમિત્તે એકત્ર થયા છીએ આપણે સર્વે, એ પણ નર્મદા મૈયાની ગોદમાં, ત્યારે આપણી ભસ્મીભૂત થયેલી પ્રગતિ અને સમૃદ્ધિને ફરી સજીવન કરવા માટે પેલી સૌથી પહેલી પંક્તિને યાદ કરીએ. સૌ સાથે મળીને જાતને પંપોસીએ જરા. કોઈ પણ સમાજની પ્રગતિ માટે જો આપણે મુશ્કેલીઓને નાથવી હશે તો કેટલાક સંદર્ભો જોઈશે. તો આજે આપણે ચોક્કસ સંદર્ભોમાં વાત કરીએ કે આપણે આપણો સમાજ, સમાજમાં સંગઠન એકતા એની જરૂરિયાત, આપણા સમાજ પ્રત્યેનું આપણું કર્તવ્ય, સમાજ પ્રત્યેની વિચારધારા. આજે આપણને ફરી એકવાર એક ગંગાવતરણની જરૂર છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ ગંગાવતરણ કરવા માટે હવે આપણી પાસે ત્રણ પેઢી સુધીનો સમય નથી. આ આખામાં, આ જીવનમાં આપણે પોતે સ્વયં આપણા સમાજની પ્રગતિને ફરીથી સજીવન કરવાની છે. તો જાતને પંપોસવાની જ્યારે વાત છે ત્યારે આ બધી મૂળભૂત બાબતોનું ગંગાવતરણ કરાવીએ. કોઈ પણ સમાજ જ્યારે પોતાની આગવી ઓળખ બનાવવા ઈચ્છે છે ત્યારે સૌથી મહત્વનું પાસું છે સંગઠન, એકતા. આજે સમય એ આવીને ઉભો છે કે દરેક વ્યક્તિ પોતાના આગવા મંતવ્યો ધરાવે છે, પોતાની આગવી વિચારશૈલી ધરાવે છે, દરેકને પોતાના સ્વયંના મૂલ્યો, જરૂરિયાતો, લક્ષ્યો, આ લક્ષ્ય કરવા, પ્રાપ્ત કરવા માટેનો માર્ગ બધું જ વ્યક્તિગત છે. ત્યારે જો એક સર્વસામાન્ય નેતૃત્વને સ્વીકારીને એક નેજા હેઠળ આવીને ચાલીશું તો અને તો જ
સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવી શકીશું. અને અહીંયા સમાજ શબ્દ કોઈ ચોક્કસ જૂથ કે વ્યક્તિના સમૂહને લાગુ નથી પડતો, આ બહુ બૃહદ અર્થ છે, એક બૃહદ વિચારધારા છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જેનો આધાર છે વેદ, વેદોમાં કહેવાયું છે કે સંગચ્છદ્વં સંવદધ્વં સંભો મનાંસિ જાણતામ દેવાભાવં યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. પ્રાચીન સમયમાં દેવોએ જેવી રીતે પોતાનું યજ્ઞ પણ વહેંચીને ખાધું, એવી રીતે તમારા સર્વેના મન પર સાથે રહો, સાથે બોલો, સાથે ચાલો, આપ સૌ જીવનમાં સાથે મળી અને આગળ વધો. એક બહુ સરસ વાત છે કે એકવાર એક ગુરુ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. શિયાળાની કડકડતી ઠંડીની રાત હતી. અંગારા પાસે બેઠેલા ગુરુ અને શિષ્યોની સામે એક ઘટના બની. અંગારામાંથી એક કોલસો ફેંકાઈને બહાર પડ્યો અને જોત જોતામાં બે ચાર ક્ષણોમાં જ ઉલવાઈ ગયો. ત્યારે ગુરુએ પોતાના શિષ્યોને સવાલ કર્યો કે સમજાવવા કોલસો ઉલવાઈ શા માટે ગયો? જ્યાં સુધી બધાની સાથે હતો, એક જૂથ થયેલો હતો, ત્યાં સુધી પ્રખર તેજસ્વી હતો, જેવો બધાથી જુદો પડ્યો તે ઉલવાઈ ગયો. આજે પરિસ્થિતિ આ આવીને ઉભી છે, જ્યાં સુધી આપણે બધા એક જૂથ છીએ ત્યાં સુધી દરેકે દરેક વ્યક્તિ પ્રખર તેજસ્વી છે, પ્રખર મેધાવી છે, પરંતુ જેવા અલગ પડ્યા કે ઉલવાઈ જશું. કોઈ પણ સમાજમાં બે વર્ગો રહેલા હોય છે, એક શોષક વર્ગ અને બીજો શોષિત વર્ગ. શોષક વર્ગ એટલે કે જેની પાસે ઉત્પાદનના સાધનો છે, સત્તા છે, માલિકી છે, અર્થ પૈસા નાણા રહેલા છે. અને શોષિત વર્ગ છે જ્યાં કામ વધારે છે અને વેતન ઓછું છે, શ્રમ વધારે છે પણ એમનો સામાજિક દરજ્જો નીચો છે. આ પછાત વર્ગે જો ઉપલા સ્તર પર આવવું હશે, સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી હશે, તો એકમાત્ર ઉપાય છે સંગઠન. દાસ કેપિટલ જેવા અદ્ભુત ગ્રંથના રચયિતા અને અર્થશાસ્ત્રી કાર્લ માર્ક્સથી લઈને ભારતના પછાત વર્ગના ઉત્થાન માટે અવિરત કાર્ય કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુધીની તમામ વ્યક્તિઓએ, તમામ સમાજશાસ્ત્રીઓએ જો કોઈ એક જ વાત ઉપર વજન આપેલું હોય, ભાર મૂકેલો હોય, તો એ છે સંગઠિત બનો, શિક્ષિત બનો, સંગઠિત બનો, શિક્ષિત બનો. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જ્યારે હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીકાયા અને જાપાન લગભગ ખલાસ થઈ ગયું, ત્યારે આ રાષ્ટ્ર માત્ર ચંદ વર્ષોના ગાળામાં ફિનિક્સની જેમ રાખમાંથી બેઠું થયું અને આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં આ રાષ્ટ્ર સમગ્ર વિશ્વને હંપાવે છે. આવી રાષ્ટ્રપ્રેમની પારમિતા જાપાન વિશે મેં હમણાં જ એક વાત સાંભળી ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો કે જાપાન એક એવું રાષ્ટ્ર છે જ્યાં માત્ર કોન્ટ્રાક્ટ થાય છે. તમને આ કામ સોંપાયું એનું વળતર આટલું. કોઈ જાતના એગ્રીમેન્ટ્સ નથી થતા. એગ્રીમેન્ટ્સ એટલે કે જો તમે આમ ન કરો તો આ પેનલ્ટી, જો આમ ન કરો તો વળતરમાં આમ કપાત, આવી કોઈ વાત છે જ નહીં. એકવાર કામ સોંપાયું એટલે નિશ્ચિતપણે એ કામ થઈ જ જાય. આ છે નિષ્ઠાની પારમિતા. અને જ્યાં નિયત અને નિષ્ઠા સાફ છે ત્યાં ઈશ્વર કૃપા, સંત કૃપા અને લોક સમર્થન અચૂકપણે સહજ પ્રાપ્ય રહેલા હોય છે. આપણે આપણા સમાજ પ્રત્યે નિષ્ઠા કેળવીએ. આપણે એ વિચારવાની આજે જરૂર છે કે મારી પાસે એવું શું છે જે હું મારા સમાજને આપી શકું, મારામાં એવી કઈ આવડતો રહેલી છે જે મારા સમાજને ઉપયોગી થઈ શકે. પરંતુ આજે સમય છે કે દરેક વ્યક્તિને પોતાના સમાજ પાસેથી કઈ ને કઈ અપેક્ષાઓ રહેલી છે, દરેક વ્યક્તિને કઈ ને કઈ જોઈએ છે. આ પંચતત્વની ગોટી છે પણ એમાં સમજણ ખોટી છે. બંધાયેલા બે હાથ ને ઈચ્છા કોટી કોટી છે. સમાજ એટલે શું છે? તમારા માટે હું, મારા માટે તમે, સમાજ છીએ. પરસ્પર દેવો ભવ, એકબીજાને દેવ માનીને દરેક વ્યક્તિ દરેકને ઉપયોગી થવાની જો ભાવના કેળવે તો અને તો જ સમગ્ર સમાજનું ઉત્થાન કરી શકાય. દરેક વ્યક્તિ પોતાના સમાજ પ્રત્યે નિષ્ઠાથી જે છે એ તન મન ધનથી પૂર્ણપણે સહાય કરવામાં લાગી જાય તો કોઈ પણ સમાજને ઉપર આવતા બહુ
શરૂઆતના થોડાક સમય માટે કેટલાક લોકો પોતાનું યોગદાન આપ્યા જ કરે અને સામે કેટલાક મેળવ્યા જ કરે લીધા જ કરે. પરંતુ આ વાત પાણીની બે ટાંકી જેવી છે. પાણીની બે ટાંકીઓ સાવ સરખી છે, એક સાવ ખાલી છે અને એક સંપૂર્ણ ભરેલી છે. હવે જો આ બંને વચ્ચે કનેક્શન આપીશું તો શું થશે? ભરેલી ટાંકીમાંથી ખાલી ટાંકી તરફ પાણી જશે, પણ ત્યાં સુધી બંને ટાંકીમાં પાણીનું સ્તર સમાન નહીં થઈ જાય ત્યાં સુધી. બની શકે કે કદાચ ખાલી ટાંકીને વાંધો ના હોય, કેમ કે એને તો સ્ત્રોત આવે છે, મળે છે એને પાણી, પણ ભરેલી ટાંકીનું પાણી ખાલી થાય છે. તો આ માનસિકતાની સામે શું આપણે એવું ન વિચારી શકીએ કે ટાંકી ભરેલી છે મતલબ કે એની પાસે કોઈ સ્ત્રોત છે, એમાં પાણી ક્યાંકથી આવે છે. હવે જ્યારે નવી આવક થશે, સમાજમાં કોઈ પણ પ્રકારનો નવો ફાયદો આવશે, ભલે એ ચાહે કોઈ પણ સ્વરૂપનો હોય, આર્થિક હોય, શૈક્ષણિક હોય, સામાજિક હોય, માનસિક હોય, ત્યારે આપણી પાસે સંગ્રહ બહુ બધો વધી જશે. આ દરેક ટાંકીઓ જ્યારે જોડાયેલી હશે, દરેક વ્યક્તિ જ્યારે જોડાયેલી હશે, દરેકની વચ્ચે આદાન પ્રદાન, એકબીજાને ઉપયોગી થવાની વાત સતત ને સતત ચાલુ હશે, ત્યારે સમગ્ર સમાજ એક સાથે ઉપર આવી શકશે. સામાજિક અસમાનતા નાબૂદ થશે, દરેક વ્યક્તિનું સ્તર સમાન હશે, દરેક વ્યક્તિ પાસે અર્થ કદાચ સમાન નહીં હોય પરંતુ બૌદ્ધિક ક્ષમતા સમાન રહેશે, દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ સમાનપણે થશે. આ માનસિકતા વિકસાવવાની જરૂર છે. આજે દરેક વ્યક્તિને સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવવી છે, વ્યક્તિગત ઓળખ બનાવવી છે. બહુ સારી વાત છે, ગર્વની વાત છે, પરંતુ સાથે સાથે કોઈ એક જૂથ, સમાજ કે રાષ્ટ્રનો હિસ્સો હોવું અને એને પોતાની ઓળખમાં સામેલ કરવું એ વધારે ગર્વની વાત છે. મને વક્તૃત્વ ક્ષેત્રે લગભગ કાયકો પૂરો થવામાં છે. આજે પણ હું રંગમંચ ઉપરથી મારી ઓળખ નરસિંહનગર જૂનાગઢની દીકરી, ગિરિવર ગિરનારની દુહિતા કે શાર્દુલ પુત્રી તરીકે આપું છું, ત્યારે મને બહુ જ સારો પ્રતિસાદ મળે છે. આ પ્રતિસાદ મારી વાણીનો છે કે કેમ એ પછીની વાત છે, પરંતુ પ્રભાવ ચોક્કસપણે એ ભૂમિ, જૂથ કે કોઈ સમાજનો ભાગ છું એનો છે. એ પ્રતિસાદ મને જે મળે છે, લોકો પર વાણીનો જે પ્રભાવ પડે છે, એનું કારણ એ છે કે હું એક જૂથ સાથે જોડાયેલી છું અને હું જયારે શબ્દો ઉચ્ચારું છું ત્યારે હું એકલી નથી હોતી, મારી સાથે આખો સમાજ રહેલો હોય છે. આજે આપણે બધા કઈ અંશે બિરુ સહસ્ત્ર બુદ્ધ થઈ ગયા છીએ, નહીં બધાને? લાઈટ ઇઝ અ રે, ભાગો. દરેક વ્યક્તિ પોતાની આગળ રહેલાથી આગળ નીકળવાની હોડમાં છે, બધાથી ઉપર પહોંચવાની હોડમાં છે, બરાબર છે? જીવન એક રેસ છે. પરંતુ આવું કેટલા માને છે કે આપણે જે રેસમાં રહેલા છીએ એ કોઈ વ્યક્તિગત દોડ નથી, એક રિલે રેસ છે, રિલે રેસ. દરેક વ્યક્તિએ એકબીજાને સહકાર આપીને, સાથે મળીને આ હોડને પૂરી કરવાની છે, તો અને તો જ જિંદગીની હોડમાં અવ્વલ આવી શકીશું. આવું કેટલા માને છે? કોલાહલોમાં આ કાનનું ગજું શું, આ ચીસ સાવ મૂંગી સંભળાય તો ઘણું છે. આજે એટલું વરસાય તો ઘણું છે કે જર્મર જરા તરા તું ભીંજાય તો ઘણું છે. ઉત્તરની વાત એ પછીથી, સવાલ આ સમજાય તોય ઘણું છે. આજે દરેક વ્યક્તિ સાંપ્રત સમયમાં આપણી સામે રહેલા સવાલોને સમજે, જાતને પંપોસવાથી સ્વથી શરૂઆત કરે, સ્વથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વકક્ષા સુધી ફેલાય. વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવીની વાત સાકાર થાય. હું પોતે NSS ની સ્વયંસેવી છું, રાષ્ટ્રીય સેવા યોજના, અને આપણા NSS સોંગમાં આ જ વાત પર ભાર મૂકવામાં આવેલો છે. ઉઠે સમાજ કે લીએ ઉઠે, જગે સ્વરાષ્ટ્ર કે લીએ જગે, સ્વયં સજે વસુંધરા સવાર દે. હમ ઉઠે ઉઠેગા જગ હમારે સંગ સાથીઓ, હમ બઢે તો સબ બઢેંગે અપને આપ સાથીઓ, જમીન પે આસમાન કો ઉતાર દે, સ્વયં સજે વસુંધરા સવાર દે. માત્ર સ્વરના નિશ્ચિત ચોકઠામાંથી બહાર આવી અને સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માની
ત્રણ સાધવાની વાત થયેલી છે. જાતને કંપોઝવાથી શરૂ કરીએ. કોઈ પણ સમાજને જો આગળ આવવું હશે તો સંગઠન, સમજણ અને શિક્ષણ આ ત્રણ બહુ જ મહત્વના પાસાઓ છે. સંગઠનની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત શિક્ષણની છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમના રાજ્યમાં એક બહુ સરસ કાયદો રહેલો કે જે બાળક શાળાએ ન જતું હોય અથવા તો માતા પિતાએ એને શાળામાં દાખલ કરેલું ન હોય ત્યારે એના માતા પિતાને કારણ પછી પૂછવામાં આવે, પહેલા જેલ. સૌથી પહેલા જેલની સજા કરવામાં આવે, જેનું પરિણામ આજે પણ સંસ્કાર નગરી વડોદરામાં દેખાય છે. શિક્ષણ અને સંસ્કાર બાબતમાં, શિક્ષણ અને સંસ્કારની બાબતમાં માત્ર એક વડોદરા નગરી નહીં, સુરત, ભરૂચ, વડોદરા, આખો પંથક એટલો આગળ વધેલો છે. સુંદરમ બળવંતરાય ઠાકોર કે પછી ગુજરાતના નાથ કમા મુનશી, એમની જે જન્મભૂમિ હોય ભરૂચ, ત્યાં ઉભીને શિક્ષણના મહત્વ વિશે વધારે વાત કરવાની જ ના હોય. સાક્ષર ભૂમિ છે, ભૂમિનો પ્રતાપ છે કે અહીંયા લોકો શિક્ષણનું મહત્વ સમજે છે. અને છતાં પણ હજી ઘણી વાર એવું બને છે કે ઘણા ઘરોમાં માતાઓ અને ભગિનીઓ ખાસ કરીને ઓછું શિક્ષણ પામેલી હોય છે. તો વધારે વિનંતી સ્ત્રી વર્ગને કરવાની કે એવું ચોક્કસપણે સંકલ્પ કરીએ કે આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ તો ઓછામાં ઓછું લેશે જ. આપણે ઓછામાં ઓછા બાળકો રાખીએ અને એમને ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ આપીએ, એ સૌની ભલાઈમાં રહેલું છે. દરેક વ્યક્તિ એક સંકલ્પ કરે કે હું શિક્ષણને મહત્વ આપીશ, ઓછામાં ઓછા અમુક કલાક સમાજની કચેરીએ જઈ મારી આવડત પ્રમાણે ત્યાં કાર્યો કરીશ, મારી ભવિષ્યની પેઢીઓ સમાજના રીત રિવાજો, રસમો આપણી સંસ્કૃતિથી વાકેફ રહે એ માટે સતત જાગૃત રહીશ, મારી આવનારી પેઢી પણ અમે ઉભા કરેલા સંગઠનની એકતાને જાળવીને આગળ વધે એ માટે સતત જાગૃત રહીશ, સમાજના સ્નેહ સંમેલનો કે મેળાવડાઓમાં અચૂકપણે હાજરી આપીશ અને જરૂર પડીએ દરેક સમયે યથાશક્તિ આર્થિક સહયોગ પણ આપીશ. આ દરેકે દરેક બાબતો એવી છે જેનો અમલ પ્રત્યેક વ્યક્તિ કરે તો ચોક્કસપણે એક સમૃદ્ધ, મૂલ્યનિષ્ઠ અને એક બનેલો, સંગઠિત થયેલો સમાજ ઉભો કરી શકાય. એક બૃહદ વિચારધારા કહેવાની વાત છે કે હું સ્વચ્છ તો સમાજ સ્વચ્છ, હું સ્વસ્થ તો સમાજ સ્વસ્થ, હું શિક્ષિત તો સમાજ શિક્ષિત, હું મદદગાર તો સમાજ મદદગાર, હું પ્રમાણિક તો સમાજ પ્રમાણિક. પરંતુ અહીંયા હું એ માત્ર મારી કે કોઈ એક વ્યક્તિની વાત નથી, અહીંયા દરેક હું, દરેક વ્યક્તિની વાત છે. જો દરેકે દરેક હું સ્વસ્થ તો સમાજ સ્વસ્થ. અહીંયા હું એ વ્યક્તિવાચક નામ નથી, જાતિવાચક નામ છે, સમગ્રતાને લાગુ પડે છે. દરેકે દરેક હું સ્વસ્થ, સ્વચ્છ અને શિક્ષિત તો સમાજ સ્વસ્થ, સ્વચ્છ અને શિક્ષિત. દરેકે દરેક હું નેકદિલ, પ્રમાણિક અને મદદગાર તો સમાજ નેકદિલ, ઉદાર, પ્રમાણિક અને મદદગાર. એક અત્યંત બૃહદ વિચારધારા કેળવવાની વાત છે. આજે સમસ્યા એ છે કે everybody wants to change the nation. દરેક વ્યક્તિને રાષ્ટ્ર બદલવું છે, but nobody wants to change himself. કોઈને પોતાની જાત નથી બદલવી. આ આપણા માત્ર ચોક્કસ સમાજની નહીં, સમગ્ર રાષ્ટ્રની કરુણતા છે. પણ જો કરુણતા આજ હોય તો આપણે સંકલ્પ કરીએ કે હું એ કરુણાને પાત્ર નથી, હું એટલા ટૂંકા વિચારો વાળો કે એટલો કાયર નથી, એટલો ના સમજદાર કે નાદાન નથી. હું એ સ્પષ્ટપણે સમજું છું કે સમાજની ઉન્નતિમાં જ મારી ઉન્નતિ છે, સમાજની પ્રતિષ્ઠામાં જ મારી પ્રતિષ્ઠા છે, સમાજની પ્રગતિમાં જ સ્વયંની પ્રગતિ છે, સમાજના કલ્યાણમાં જ સ્વયંનું કલ્યાણ છે. ફરી એકવાર સંકલ્પ કરીને યાદ કરીએ, સૌ સાથે મળીને જાતને કંપોસીએ જરા, અને જાતને કંપોસીને સ્વને કાનમાં ધીમેથી એટલું કહી દઈએ કે નિર્મળ વહેતા વહેતા જળનો આકાર લઈ પંચતત્વનો કુંભ બનીને જલનો તું આકાર બની જા, એક નેકમાં એક બનીને જળ હોય જ્યોતિ પુંજ બનીને કર્મયજ્ઞની વેદી ઉપર વિશાળ જ્યોત મશાલ
બની જા. અલકનંદા કેવળી ગંગા ભગીરથી ના બહેણ મળીને આજ અહીંથી નેક અનેક તું નવો જ રુદ્ર પ્રયાગ બની જા, નવો જ રુદ્ર પ્રયાગ બની જા. અસ્તુ, વંદે માતરમ.